હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે છે રવિવાર અને અત્યારે આવી ગયા છે ગિરનાર. તો આપણી સાથે અત્યારે સાવનભાઈ છે. શું કે સાવનભાઈ, શું કહેશો? મજામાં. શું ગિરનાર આવીને તમને શું લાગ્યું? રિફ્રેશમેન્ટ. તો આજે તો રોપવે બંધ છે અને અત્યારે 1000 પગથિયા ચડી ગયા છીએ. તો શું લાગે છે, 10000 ચડાઈ જશે? જોઈ હવે, ટ્રાય કરશું. તમે રોપવે ની આશા થી આવ્યા હતા, પણ રોપવે તો બંધ છે, ચડી જશે. ધીમે ધીમે જઈએ ઉપર. ગિરનાર પર્વતને પ્રાચીન કાળમાં રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ગિરનાર પર્વતને હિમાલય પર્વત કરતાં પણ પ્રાચીન માનવામાં આવે છે. ગિરનાર ટેકરી તીર્થકર ભગવાન નેમિનાથની સર્જન ભૂમિ હોવાનું માનવામાં આવે છે. આ મંદિર 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. ઈસવીસન 1129માં ચૌલુક્ય વંશના જયસિંહ સિદ્ધરાજ દ્વારા નિયુક્ત સૌરાષ્ટ્રના ગવર્નર સજ્જન દ્વારા મંદિરનું ફરીથી સર્જન કરવામાં આવ્યું હતું. ગિરનાર પર્વત પર ઘણા ઐતિહાસિક હિન્દુ અને જૈન તીર્થધામો, યાત્રાધામો અને રહસ્યમય ગુફાઓ આવેલી છે. તો ચાલો મારી સાથે આપણે ગરવા ગિરનારની સફર કરીએ. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે કુદરતી સૌંદર્ય જોવાની ખૂબ મજા આવશે. ધોધમાર વરસાદ છે અને લોકો દુકાને ચા નાસ્તો કરી રહ્યા છે. Thank you.
તો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને અમે 5500 પગથિયા ચડીને અંબાજી માતા મંદિર પહોંચી ગયા છીએ. પહાડોમાં આવીને મેગી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સામે જે પગથિયા દેખાય છે તે પગથિયા ચડીને ગુરુ દત્તાત્રી મંદિર જવાય છે. લગભગ 3000 પગથિયા હશે, પરંતુ ફૂલ પવન સાથે વરસાદ ચાલુ છે અને જે લોકો ગુરુ દત્તાત્રી મંદિર ગયા હતા એ લોકો પણ અમને જવાની ના પાડે છે, કારણ કે ત્યાં જીવનું જોખમ છે. તો અમે અહીંયા જ અંબા માતાના દર્શન કરીને પાછા વળી જશું. તો અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ. મંદિરની અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, તો હું બહારથી જ મંદિર બતાવીશ. અંબા માતા મંદિરના બહારના ભાગમાં બેસવા માટે ખુલ્લી જગ્યા છે, જ્યાં તમે બેસીને કુદરતી સૌંદર્ય માણી શકો છો. સામે જે બિલ્ડિંગ છે તે રોપવે માટે બનાવેલ છે, પરંતુ ફૂલ પવન અને વરસાદના લીધે રોપવે બંધ છે. તો હવે અમે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ.
હું મારા વ્લોગને આયાજ પૂરો કરું છું. મારી સાથે ગિરનારની સફર કેવી લાગી એ કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બાજુમાં બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા હોવ.